આપણે આ વિડીયોમાં સ્થાન કિંમત એટલે કે પ્લેસ વેલ્યુની આપણી સમજને તાજી કરીશું, પરંતુ આપણે થોડું ઊંડાણમાં જઈશું અને દશાંશના સંદર્ભમાં સ્થાન કિંમત વિશે વિચારીશું. ફક્ત પુનરાવર્તન માટે મારી પાસે અહીં એક સંખ્યા છે 973. આ તમારા માટે પુનરાવર્તન હોઈ શકે. આપણે જાણીએ છીએ સૌથી જમણી બાજુનું જે સ્થાન છે તે એકમનું સ્થાન છે, આપણે તેને એકમનું સ્થાન કહીએ છીએ. હવે જો આપણે એક સ્થાન ડાબી બાજુએ ખસીએ તો અહીં આ દશકનું સ્થાન છે, અહીં આપણે તેને દશકનું સ્થાન કહીએ છીએ. ધ્યાન રાખો કે આ એકમ છે અને આ દશક છે. દશક એ એકમ કરતા 10 ગણા હોય છે. જો આપણે વધુ એક સ્થાન ડાબી બાજુએ જઈએ તો અહીં આપણે આનો 10 વડે ગુણાકાર કરીશું અને આ સ્થાન 100નું સ્થાન છે. માટે અહીં આ જે 9 લખ્યું છે તે ફક્ત 9 દર્શાવતો નથી, પરંતુ તે 900 દર્શાવે છે, જેને આપણે 900 પણ લખી શકીએ. અહીં આ જે 7 છે તે ફક્ત 7 દર્શાવતો નથી, તે 7 દશક દર્શાવે છે, અથવા તમે તેને 70 પણ કહી શકો. અને તેવી જ રીતે અહીં આ 3 એકમ દર્શાવે છે, એટલે કે 3 દર્શાવે છે. પરંતુ મેં કહ્યું તે પ્રમાણે હવે આપણે આ સમજને વિસ્તરવા જઈ રહ્યા છીએ. તેના માટે આપણે અહીં દશાંશ ચિહ્ન મૂકીશું, જેને તમે કદાચ અગાઉ જોયું હશે. આપણે જમણી બાજુએ દશાંશ ચિહ્ન મૂકીએ છીએ. દશાંશ ચિહ્ન મૂકવાનું કારણ એટલું જ છે કે તે આપણને એકમનું સ્થાન જણાવી શકે. જો આપણે દશાંશ ચિહ્નની તરત જ ડાબી બાજુએ જઈએ તો અહીં આ એકમનું સ્થાન છે, કારણ કે જ્યારે આપણે દશાંશ સંખ્યાઓ શીખીશું ત્યારે આ દશાંશ ચિહ્નની જમણી બાજુએ ઘણા બધા સ્થાનનો પરિચય મેળવીશું. હવે આપણે તેના વિશે થોડું વિચારીએ. તમે અહીં જોઈ શકો કે જ્યારે આપણે 100થી દશક પર જઈએ છીએ ત્યારે આપણે 10 વડે ભાગીએ છીએ, તેવી જ રીતે જ્યારે દશકથી એકમ પર જઈએ ત્યારે પણ 10 વડે ભાગીએ છીએ. તો હવે તમને શું લાગે છે, આપણે આ સ્થાનને શું કહી શકીએ? જો તમે 1ને 10 વડે ભાગો તો તમને શું મળે? તમને દશાંશ મળશે. માટે અહીં આ દશાંશનું સ્થાન દર્શાવે છે. હવે જો આપણે આ સ્થાનની જમણી બાજુ એક સ્થાન જઈએ તો અહીં આને શું કહેવાય? આપણે દશાંશને 10 વડે ભાગીએ તો તે શું થાય, અથવા દશાંશનો દશાંશમો ભાગ શું કહેવાય? તો અહીં આ 97 થશે, 1/100. જો આપણે હજુ એક સ્થાન જમણી બાજુ જઈએ તો 97/10 શું થાય? આપણે તેને સહસ્ત્રાંશ કહીશું, આપણે તેને સહસ્ત્રાંશ કહીશું. હવે હું આ સંખ્યાનું થોડું વિસ્તરણ કરીશ. 973 લખવાને બદલે ધારો કે આ સંખ્યા 973.526 છે, તો અહીં આ બધા જે અંક છે તે શું દર્શાવે? અહીં આ જે 5 છે તે ફક્ત 5 દર્શાવતો નથી, પરંતુ તે 5 દશાંશ દર્શાવે છે. 5 દશાંશ, જેને આપણે 0.5 તરીકે પણ લખી શકીએ, કારણ કે આ 5 દશાંશના સ્થાને છે. અથવા તમે તેને આ પ્રમાણે પણ લખી શકો, 5/10. તેવી જ રીતે અહીં આ જે 2 છે તે ફક્ત 2 દર્શાવતો નથી, પરંતુ તે 2/27 દર્શાવે. તમે તેને આ પ્રમાણે પણ લખી શકો, 0.02. તમે 27ના સ્થાને 2 લખી શકો. આપણે અહીં દશાંશ ચિહ્નથી 2 એકમ જમણી બાજુએ જઈએ છીએ. જો તમે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખવા માંગતા હોવ તો તમે 2/100 લખી શકો. તો હવે તમે વિડીયો અટકાવો અને આ 6ને કઈ જુદી જુદી રીતે લખી શકાય તેના વિશે વિચારો. આપણે 6ને કઈ રીતે લખી શકીએ? અહીં આ 6 સહસ્ત્રાંશ દર્શાવે છે, તે અહીં 6 સહસ્ત્રાંશ દર્શાવે છે. તેને આ પ્રમાણે પણ લખી શકાય, 0. આ દશાંશનું સ્થાન, આ 97નું સ્થાન અને સહસ્ત્રાંશના સ્થાને 6.006. અથવા આપણે તેને 6/1000 તરીકે પણ લખી શકીએ. આમ આપણે દશાંશ ચિહ્નની જમણી બાજુએ ઈચ્છીએ તેટલા સ્થાન સુધી જઈ શકીએ અને સંખ્યાઓને વધુ ચોકસાઈપૂર્વક દર્શાવી શકીએ.